जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान आयोजित SGIS ऑनलाइन एजुकेशन में हूँ संजय रावल आपनो हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, मारो विषय है गणित। धोरण 6 में गणितनी अंदर आप आग जोई गया प्रयत्न करो एना दाखला। हवे आज आप स्वाध्याय 2.2 एना जे दाखला है ये जोईशू। प्रश्न 1 एनी आपने सूचना ये आपेली है, संख्याओं ने योग्य रीते गोठवी सरवाड़ो करो। तो आप आ संख्याओ जो आपेली है 837 + 208 + 363 आ संख्याओं ने योग्य रीते गोठवीए अने एनो आपणे सरवाळो करिए। तो 837 + 363 + 208 હવે આ બે જે સંખ્યા છે આપણે એનો સરવાળો કરી અને આ સંખ્યા ત્રીજી સંખ્યા છે એની અંદર ઉમેરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સરવાળો જોઈએ કે 7 + 3 = 10, એની શૂન્ય વધી આગળ 1 - 3 ઉપર મૂકીએ, 6 + 3 = 9, 9 + 1 = 10, એની આપણે અહીંયા શૂન્ય મૂકીએ, વધી આગળ 1 મૂકીએ। એવી જ રીતે 8 + 3 = 11, 11 + 1 = 12 + 208। હવે આપણે આ વધી જે છે ચેકી નાખીશું, આ 1200 + 208 એટલે આપણે સીધો લખી શકીએ કે 1408, એટલે કે આપણો જવાબ એ આવી ગયો 1408। એવી રીતે અહીં આપણને બીજી રકમ પણ આપેલી છે, આ રકમને પણ આપણે એવી રીતે ગોઠવી અને સરવાળો કરીએ। તો 1962 + 1538 + 453 + 453 + 647। હવે આ બે જે છે એનો આપણે સરવાળો કરીએ, 8 + 2 = 10, 10 = 0 વધી પડી 1, 3 + 6 = 9, 9 + 1 = 10, 10 = 0 વધી પડી 1, 5 + 9 અને વધી 1 છે માટે આપણે અહીંયા 10, 10 + 5 = 15 વધી 1, 1 + 1 = 2 + 1 = 3 + આ બેનો સરવાળો કરીએ તો 7 + 3 = 10, 10 = 0 વધી 1, 4 + 5 = 9, 9 + 1 = 10, 10 = 0 વધી 1, 6 + 4 = 10, 10 + 1 = 11 તો 1100। આ બંનેનો આપણે સરવાળો કરીએ બરાબર, 2 × 0 = 0, 5 + 1 = 6, 3 + 1 = 4, 46। આ રીતે આપણે સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી અને એનો આપણે સરવાળો જે છે એ પ્રશ્ન 1 ની અંદર કરેલો છે। હવે આપણે આગળ પ્રશ્ન નંબર 2 જોઈએ, એની અંદર પણ આપણને આપેલું છે યોગ્ય સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવણી કરી અને ગુણાકાર કરો। સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર કરો, પ્રશ્ન 2 છે આપણો। એની અંદર પહેલી રકમ જે છે એ આપણને એ કરીને આપેલી છે, 2 × 1768 × 50 બરાબર છે। તો હવે આને પણ આપણે યોગ્ય રીતે ગોઠવી લઈએ, તો આ 2 છે અહીંયા 50 છે, તો 2 × 50 × 1768। હવે આ બેનો પહેલાં આપણે ગુણાકાર કરીએ તો 50 × 2 કરીએ તો આપણને મળશે 100, 100 × 1768। તો હવે આપણને 100 નો ગુણાકાર કરવાનો છે,
आ संख्या एटले के 1768। हवे कोई पण संख्यानो गुणाकार आपणे 100 वडे करवानो होय त्या आपणे जे 100 छे एनी बे शून्य छे એ આપેલી સંખ્યાની પાછળ જે છે એ મૂકી દઈશું, એટલે કે 1768 એની પાછળ આપણે બે શૂન્યો મૂકી અને અલ્પવિરામ મૂકી દઈએ એટલે આપણો જવાબ આવી ગયો। તો 1,76,800 જે આપણો જવાબ થશે। ત્યાર પછી નેક્સ્ટ બીજી રકમ આપણે જોઈએ, તો 4 × 166 × 25 બરાબર। હવે આ ગોઠવણી આ બેની કરીશું આપણે, 4 × 25 × 166, 25 ચોક એટલે કે 100 × 166। એવી જ રીતે આપણે આગળ 166 લખી પાછળ બે શૂન્યનું છે એ મૂકી દેશું અને આપણે અલ્પવિરામ જે છે એ ચિહ્ન મૂકી અને આપણે જોઈશું તો 16,600 એ આપણો જવાબ થશે। ત્યાર પછી નેક્સ્ટ રકમ જોઈએ, આ દાખલા મિત્રો તમારે HW ની અંદર લખવાના છે, તો તમારે HW માટે હું ઉપર અહીંયા લખું છું કે ગણાવેલા દાખલા જે છે એ HW માં લખવાના છે। ત્યાર પછીની આગળની રકમ જોઈએ આપણે, સી 8 × 291 × 125 × 125। તો હવે આપણે 8 × 125 લેશું, એના ગુણ્યા આપણે 291 કરશું, તો આપણે 125 × 8 જે છે એનો ગુણાકાર કરીએ તો અહીંયા આપણે ગુણાકાર કરી લેશું 125 × 8, 8 × 5 = 40 ની શૂન વધી 4, 8 × 2 = 16 ને 4, 20 ની શૂન વધી 2, 8 × 1 = 8 ને 2 = 10 એટલે કે 1,000, 1,000 × 291। હવે 1,000 જે છે આપણે 100 વડે ગુણતા હતા તો સંખ્યાની પાછળ બે શૂન્ય લખતા હતા, હવે આપણે 1,000 વડે ગુણવાના છે તો પાછળ સંખ્યાની પાછળ 3 શૂન્યો લગાડીશું એટલે કે 291 એની પાછળ 1, 2 અને 3 શૂન્ય લગી ગઈ। હવે આપણે અલ્પવિરામ મૂકી દઈશું કે અલ્પવિરામ આપણી ભારતીય અંકલેખન પદ્ધતિ પ્રમાણે 3 પછી 2 અને પછી 2 એટલે કે 3, 5, 7 એવી રીતે આપણે મૂકીએ છીએ, તો આપણો જવાબ અહીંયા આવી ગયો 2,91,000। ત્યાર પછી આપણે ડી એની રકમ જોઈએ, તો 625 × 16 × 279, તો આનો ગુણાકાર પણ આપણે એ રીતે કરીશું કે 625 × 16 × 279, તો 625 અને 16 નો ગુણાકાર કરીએ આપણે અહીંયા, તો પહેલાં એકમ દશકની શૂન 5 × 1 = 5, 2 × 2 = 2, 6 × 1 = 6, ત્યાર પછી આપણે 625 નો ગુણાકાર 6 વડે, 5 × 6 = 30 ની શૂન વધી 3, 6 × 2 = 12, 12 × 3 = 15 નો પાંચડો વધી 1, 6 × 6 = 36 ને 1 = 37। અહીંયા આપણે 0, 5 × 5 = 10 ની શૂન્ય વધી 1, 7 × 2 = 9 ને 1 = 10 ની શૂન્ય વધી 1, 6 × 3 = 9 ને 1 = 10 એટલે આપણને અહીં મળ્યા 10,000। તો અહીંયા આપણે લખીશું પેલા 10,000 × 279। હવે આપણે કેટલી શૂન્ય છે અહીંયા, 1,000 માં 3 હતી, અહીંયા કેટલી શૂન્ય છે 4 શૂન્ય, તો સંખ્યા લખી અને પાછળ આપણે 4 શૂન્ય લખી નાખશું, 279 પાછળ 400 ની, હવે આપણે અલ્પવિરામ મૂકી દઈશું તો આપણને અહીંયા જવાબ મળી ગયો 27,90,000।
બરાબર. ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ. ઈ દાખલાની રકમ આપણે જોઈએ તો કે 285 × 5 × 60. તો હવે આપણે આ બેને જે છે એ જૂથમાં બનાવી લઈએ કે 5 × 60 × 285. તો આ બેનો આપણે ગુણાકાર કર્યો, 6 × 5 = 30 એટલે 300 × 285. હવે અહીંયા આપણે શું કરીશું, 300 એટલે કે 3 વડે પહેલાં ગુણાકાર કરીને પાછળ 2 શૂન્ય છે એ મૂકી દેશું. તો 285 × 3 કરીએ તો કે 3 × 5 = 15 + 8 × 3 = 24 + 1 = 25 + 5 = 2 3 × 2 = 6 × 6 = 8 પાછળ આપણે 2 શૂન્ય છે એ મૂકી દઈએ તો આપણને જવાબ મળી ગયો 85,500. વિદ્યાર્થી મિત્રો હવે જે દાખલો છે એ 6 દાખલો નંબર આપણે અહીંયા જોઈએ. એના માટે આપણે અહીંયા એફ આપેલો છે 6 દાખલાની માટે. એનો આપણે રકમ લખીએ 125 × 4 × 8 × 25. તો હવે આપણે આ બંનેનો જે છે એ જૂથ બનાવીને ગુણાકાર કરીશું અને આ બંનેનો જૂથ ગુણાકાર કરીશું. તો અહીંયા 125 × 4 એટલે કે 4 × 1 = 400 ને 25 × 4 = 100 એટલે 500. 500 × 25 = 8 એટલે કે 25 × 4 = 100 હોય તો 25 × 8 = 200. બરાબર. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો આ બંનેનો આપણને ગુણાકાર શું મળશે કે સોરી અહીંયા આપણે 40 છે, શૂન્યની અંદર આપણે જોઈએ તો અહીંયા 40 છે તો અહીંયા આપણે 5000 આવશે. કેટલા આવશે? 5000. તો 5 × 2 = 10 કેટલી શૂન્ય છે? 1 2 3 1 2 3 4 5. તો આપણને જે જવાબ છે એ મળી ગયો. તો કેટલો મળી ગયો છે જોઈએ આપણે, એકમ દશક 100 હજાર, 10 હજાર લાખ અને 10 લાખ. તો આપણો જવાબ છે અહીંયા 10 લાખ મળી ગયો. પ્રશ્ન 3 જે છે એ પણ છે કિંમત શોધો. તો પ્રશ્ન 3 જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને SGS ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.